11.1 કાર્ય બરાબર. તો આપણે જે રોજબરોજની જિંદગીમાં આપણે જોઈએ છે કાર્ય એટલે કે કામ થવું, પણ એ વૈજ્ઞાનિક ભાષામાં આપણે જોવા જઈએ તો એમાં એક તફાવત છે. આપણે જે રીતે રોજ લઈએ છીએ એના કરતાં વૈજ્ઞાનિક ભાષામાં કાર્યની વ્યાખ્યા અલગ છે. એમાં કાર્યની વ્યાખ્યા છે, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ધારો કે કોઈ પદાર્થ છે, ધારો કે એક પથ્થર છે, તો હવે શું થાય છે કે પથ્થરને તમે દોરી બાંધીને ખેંચી રહ્યા છો, તો એક બળ લગાડી રહ્યા છે, એ બળ છે એફ. હવે જો પથ્થર અહીંયાથી અહીંયા સુધી સ્થાનાંતર કરે બરાબર, ધારો કે અંતર કાપે છે ડી, તેનું કાર્ય થશે બળ એફ ગુણ્યા સ્થાનાંતર ડી. આટલું એને કાર્ય કર્યું. હવે બળનો એકમ આપણને ખબર છે કે ન્યૂટન છે, તો એક ન્યૂટન, અને સ્થાનાંતર એક મીટર હોય તો કાર્યને એક જૂલ કહેવાય. કાર્યનો એકમ છે જૂલ. આપણે જે ઘરમાં જે વીજળી વાપરીએ છીએ બરાબર, તો એ પણ કાર્યમાં જ આવે. કેટલા યુનિટ વાપરે, આપણે બિલ આવે છે ઘરે દર મહિને વીજળીનું બિલ, તો એ યુનિટમાં હોય છે. એ યુનિટ એટલે શું છે કે કેટલી આપણે વાપર્યું બરાબર, કેટલી ઉર્જા વાપરી, એ ઉર્જાનો કેટલો કાર્યમાં ઉપયોગ કર્યો. આપણે જે ઘરમાં વીજળી પંખા બધું ચાલે છે બરાબર, તો એ વીજળી વાપરે છે, ઇલેક્ટ્રિસિટી. એટલે આપણું જે બિલ આવે છે એ કેટલું આપણે વપરાશ કર્યો એના ઉપર આવે છે. તો એનો એકમ પણ આ રીતનો જ હોય છે જૂલમાં. સખત મહેનત કરવા છતાં વધુ કાર્ય થતું નથી. તો આપણે જોઈએ કે એક મોટો પથ્થર છે, એને ખસેડવા માટે આપણે ખૂબ બળ લગાડીએ છીએ, પણ એ ખસતો નથી, બહુ મહેનત કરીએ છીએ બરાબર. તો આપણે બળ બહુ લગાવ્યું પણ પથ્થર ખસ્યો નહીં, એટલે કે આ કિસ્સામાં શું થયું, કાર્ય શૂન્ય છે, કે આપણું કામ થયું નથી. અને અને બીજો કિસ્સો, આનાથી પણ વધારે બળ લગાવીને પથ્થર ખસવા માંડે તો એ કાર્ય થયું છે બરાબર. આ રીતે આપણે રોજ ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આપણે વસ્તુને ઉચકીએ છીએ, ખસેડીએ છીએ, ધક્કો મારીએ છીએ, તો આ બધા કાર્ય થાય. પછી છે કાર્યની વૈજ્ઞાનિક સંકલ્પના. કોઈ સપાટી પર રાખેલા એક લીસા કાંકરાને ધક્કો મારો. તો આ એક સપાટી છે, એની ઉપર એક કાંકરો મૂક્યો છે. હવે એને ધક્કો મારીશું, એટલે હાથથી આપણે ધક્કો મારીએ. કાંકરો થોડુંક અંતર કાપે છે, એટલે અહીંયા છે કાંકરો, ત્યાંથી આવી જશે અહીંયા થોડા ટાઈમ પછી. તમે કાંકરા પર બળ લગાડ્યું જેનાથી કાંકરો થોડોક સ્થાનાંતરિત થયો, એટલે અહીંયાથી કાંકરો અહીંયા, ધારો કે આ પેન છે, હવે હું આને ધક્કો મારું છું તો સ્થાનાંતરિત થઈ. આ સ્થિતિમાં કાર્ય થયું તેમ કહેવાય. પણ જો કાંકરો ખસે નહીં અને એની એ જગ્યાએ રહે, આપણે ખૂબ ઓછું બળ લગાડીએ તો વસ્તુ ખસે નહીં, તો એ કાર્ય શૂન્ય કહેવાય. તો અહીંયા આપણે આ આમાં કર્યું શું છે, આપણે એક બળ લગાડ્યું છે અને બીજું છે સ્થાનાંતર થયું છે. સ્થાનાંતર એટલે કે જગ્યા બદલાઈ, અને એનો જે તફાવત છે એને સ્થાનાંતર કહેવાય. તો ઉપરની પરિસ્થિતિઓ ધ્યાનપૂર્વક જોવાથી એ જણાય છે કે કાર્ય કરવા માટે બે પરિસ્થિતિ હોવી જરૂરી છે. એટલે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ, એક બળ હોવું જોઈએ, કોઈ એક પદાર્થ છે તો એની ઉપર બળ લાગવું જોઈએ, અને બીજું વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ, એટલે વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસવી જોઈએ. જો વસ્તુ સ્થિર રહે તો કાર્ય શૂન્ય છે. આપણે વસ્તુને ઉપાડી પણ શકીએ છીએ, આપણે આ પુસ્તકને ઉપાડવું હોય તો બળ લગાડીને આપણે ઉચકીએ, તો એક કાર્ય થયું. એટલે બધામાં બળ જોઈએ અને સ્થાનાંતર હોવું જોઈએ, બંને હોય તો જ થાય. ધારો કે પદાર્થ પર બળ લાગે છે પણ પદાર્થનું સ્થાનાંતર નથી થતું બરાબર, એટલે કે પહેલી પરિસ્થિતિથી થાય છે પણ બીજી છે એ નથી થતી, તો પણ કાર્ય શૂન્ય. અને બીજું થાય છે, વસ્તુનું સ્થાનાંતર થઈ રહ્યું છે પણ આપણે એના પર કોઈ બળ નથી લગાડ્યું, તો પણ એ કાર્ય શૂન્ય કહેવાય. એટલે પહેલી પરિસ્થિતિ નથી થતી, બીજી થાય છે, તો પણ કાર્ય શૂન્ય. એટલે કે બંને એક સાથે થવી જોઈએ, એટલે બળ પણ લાગવું જોઈએ અને સ્થાનાંતર પણ થવું જોઈએ. જો આમાંથી કોઈ પણ એક પરિસ્થિતિનું અસ્તિત્વ ન હોય તો કાર્ય થતું નથી, કાર્ય થતું નથી એટલે કે શૂન્ય કહેવાય બરાબર. ધારો કે એક દડો છે બરાબર, લીસી સપાટી પર ગતિ કરી રહ્યો છે બરાબર, તો ઇન મેથ એની એ ઝડપે ગતિ કરતો જ રહે છે અને ક્યારેય ઊભો જ નહીં રહે બરાબર. આપણે માની લઈએ કે ઘર્ષણ બળ ઝીરો છે સપાટીનું, તો જે દડો છે એ સતત ગતિ કરતો રહેશે, એટલે કે આપણે એની ઉપર કોઈ બળ નથી લગાવ્યું પણ એ સ્થાનાંતર કરી રહ્યો છે, તો પણ કાર્ય શૂન્ય છે. હવે એક આપ્યું છે, એક બળ કોઈ ગાડાને ખેંચી રહ્યો છે, એટલે એક ગાડું છે પૈડાવાળું આ રીતનું, અને આગળ એક બળદ છે જેને ખેંચી રહ્યો છે. આ બાજુ ગાડું ગતિ કરે છે, એટલે કે ગાડું
એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યું છે આગળની દિશામાં. ગાળા પર બળ લાગી રહ્યું છે અને ગાળું થોડું અંતર કાપે છે. શું તમારા મતે આ સ્થિતિમાં કાર્ય થઈ રહ્યું છે? એટલે કે બળદ છે બરાબર, એ બળદ ખાય છે તે ઉર્જા છે એ ગાળા ચલાવવામાં વાપરે છે બરાબર. એટલે કે એની પર બળ લગાડ્યું એફ, પછી ગાળું અંતર કાપે છે. અહીંયા હતું ત્યાંથી થોડું આગળ આવશે અંતર ડી, તો અહીંયા શું થાય છે, બળ પણ લાગી રહ્યું છે અને સ્થાનાંતર પણ થઈ રહ્યું, એટલે કે કાર્ય થઈ રહ્યું છે. તો અહીંયા જવાબ આવશે હા, આ સ્થિતિમાં કાર્ય થઈ રહ્યું છે. એના પછી છે 11.1.3, અચળ બળ દ્વારા થયેલ કાર્ય. એટલે કે આપણને સમજ પડી ગઈ કે કાર્ય એટલે કે બળ હોવું જોઈએ અને સ્થાનાંતર થવું, પણ આપણે એનું મૂલ્ય શોધવું હોય આપણી વૈજ્ઞાનિક ભાષામાં તેની માટેની વ્યાખ્યા છે, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર ધારો કે એસ છે, તો સ્થાનાંતર ડી પણ હોય અને એસ પણ લઈ શકીએ, એનો મતલબ સરખું સ્થાનાંતર એટલે કે જે જગ્યાનો બદલાવ થયો એની વચ્ચેનું અંતર. કોઈ વસ્તુ ઉપર એક ચોક્કસ બળ એફ લાગે છે, તો આ એક વસ્તુ છે આ રહી, એની પર આ દિશામાં બળ લાગે છે, આ ધક્કો છે એને ધક્કો માર્યો છે. બળ બીજું પણ લાગી શકે, ખેંચી પણ શકે વસ્તુને, એને ખેંચાણ બળ કહેવાય. તો આ છે ધક્કો બળ બરાબર છે. માની લો કે વસ્તુ બળની દિશામાં એસ જેટલું અંતર કાપે છે, એટલે બળની દિશા આ રહી છે આ દિશામાં અને વસ્તુ અહીંયાથી અહીંયા આવી જાય છે અમુક સમય પછી, તો આટલું એને અંતર કાપ્યું. માની લો કે ડબલ્યુ કરેલું કાર્ય છે બરાબર, તો જો આ સ્થિતિમાં કાર્ય ડબલ્યુ થાય તો કાર્ય કેટલું થાય તેની વ્યાખ્યા છે. કાર્યની વ્યાખ્યા મુજબ કાર્ય એ બળ તથા સ્થાનાંતરના ગુણાકાર જેટલું હોય છે, એટલે કે આ બળ અને સ્થાનાંતર. હવે સ્થાનાંતર છે એ સેન્ટીમીટર હોઈ શકે, મીટર હોઈ શકે, કિલોમીટર હોઈ શકે, આપણે જે લંબાઈમાં આપીએ છીએ ફૂટપટ્ટીથી એ એકમ છે સ્થાનાંતર. બળનો એકમ છે ન્યૂટન. તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે કે ડબલ્યુ બરાબર એફ એસ. આ સૂત્ર યાદ રાખવું, આ સૂત્રમાં આપણે બળની કિંમત અને સ્થાનાંતરની કિંમત મૂકીએ એટલે આપણને કાર્ય મળી જાય. આમ કોઈ વસ્તુ પર લાગતા બળ દ્વારા થયેલ કાર્ય બળના મૂલ્ય તથા બળની દિશામાં થયેલ સ્થાનાંતરના ગુણાકાર બરાબર હોય છે. તો કાર્ય ફક્ત મૂલ્ય જ ધરાવે છે, તેને કોઈ દિશા હોતી નથી, એટલે કે એની કોઈ દિશા નથી કાર્યની બરાબર. કેટલું કામ થયું તો ખાલી જૂલમાં આવે, એ જૂલ છે એ કાર્યનો એકમ છે. આપણે આગળ જોઈશું કે આ દિશામાં કાર્ય થયું એવું ના કહેવાય, કાર્ય થયું કે ના થયું. સમીકરણમાં જો એફ બરાબર એક ન્યૂટન અને એસ બરાબર એક મીટર, સમીકરણ છે ડબલ્યુ બરાબર એફ એસ. તો એફની જગ્યાએ એક ન્યૂટન મૂકીએ, સ્થાનાંતર એસ એક મીટર હોય તો આ સ્થિતિમાં કાર્ય એક ન્યૂટન મીટર થશે. એક ગુણ્યા એક એટલે એક અને ન્યૂટન ગુણ્યા મીટર, ન્યૂટન મીટર, અને એક ન્યૂટન મીટર બરાબર થાય એક જૂલ, તે કાર્યનો એકમ છે. તો બળ દ્વારા થયેલ કાર્ય એક ન્યૂટન મીટર હશે, અહીં કાર્યનો એકમ ન્યૂટન મીટર એનએમ અથવા જૂલ જે છે. આમ એક જૂલ એ કોઈ વસ્તુ પર કરેલા કાર્યની માત્રા છે બરાબર. જે બળનો છે એ એકમ છે બરાબર છે, જે બળ છે એની દિશા હોય એનો એકમ, પણ કાર્યને કોઈ દિશા નથી હોતી. અને પછી એક બીજું આપ્યું છે કે અહીંયા શું થાય છે કે આ છોકરી છે બળ લગાવી રહી છે, જો ગાડી આ દિશામાં ખસશે તો કાર્ય ધન થશે, આ બળની દિશા અને સ્થાનાંતર પણ એ દિશામાં થતું, પણ જો સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં થાય તો એ કાર્ય ઋણ કહેવાય. તો એ કિસ્સામાં શું થશે, બંનેની દિશાઓ વચ્ચે 180° ખૂણો બનશે, એટલે કે બળની દિશા એફ છે આ રહી દિશા અને સ્થાનાંતરની દિશા આ છે, પદાર્થ અહીંયાથી અહીંયા જઈ રહ્યો છે, તેની વચ્ચે ખૂણો બને છે 180°. તો આવી સ્થિતિમાં બળ એફ વડે થયેલું કાર્ય ઋણાત્મક કહેવાય છે અને ઋણ ચિહ્ન દ્વારા દર્શાવાય, એટલે કે કાર્ય કાં તો ધન હોઈ શકે પ્લસ કાં તો ઋણ હોઈ શકે. અને બળ દ્વારા થયેલ કાર્ય એફ ગુણ્યા માઇનસ એસ અથવા માઇનસ એફ ગુણ્યા એસ થાય, એટલે કે કોઈ બળ દ્વારા થયેલ કાર્ય ધનાત્મક અથવા ઋણાત્મક બંનેમાંથી કોઈ એક હોઈ શકે છે, કાર્ય ધન પણ હોય ને ઋણ પણ. અહીંયા એક દાખલો આપું છું. એક કુલી 15 કિલોગ્રામ વજન જમીન પરથી ઉપાડીને જમીનથી 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે, તો શું કરે છે, વજન અહીંયા હતું એને ઉચક્યું 1.5 મીટર જેટલું, પછી એના માથા પર મૂક્યું. પદાર્થનું વજન છે 15 કિલોગ્રામ, તો તેના દ્વારા
વજન ઉપર થયેલ કાર્યની ગણતરી કરો. હવે પદાર્થનું વજન કેટલું હોય? એફ બરાબર એમ જી. જી એ ગુરુત્વ પ્રવેગ છે. હવે એમ આપ્યું છે 15, ગુરુત્વ પ્રવેગ 10 મીટર પર સેકન્ડનો વર્ગ, તો આ થશે 150 ન્યૂટન. આ આપણને બળ મળી ગયું બરાબર, કારણ કે પદાર્થ હોય તેના પર વજન બળ લાગતું હોય છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બનાવી દેવા હોય. હવે એણે ઉપાડ્યું એટલે એણે શું કર્યું, એટલું જ બળ ઉપરની દિશામાં લગાડ્યું પોતાના હાથ વડે, હાથથી એને ખેંચ્યું અને સ્થાનાંતર કર્યું 1.5 મીટર, તો કાર્ય થશે એફ ડબલ્યુ બરાબર એફ ગુણ્યા એસ. એફ છે 150 ન્યૂટન અને એસ છે 1.5 મીટર. 150 ગુણ્યા 1.5 તેની કિંમત આવશે 225 ન્યૂટન મીટર, એટલે કે 225 જૂલ. એટલે કે આ સ્થિતિમાં જે કુલી છે, જે માણસ છે, એને 225 જૂલ જેટલું કાર્ય કર્યું, એને પોતાના શરીરની 225 જૂલ ઉર્જા આ કાર્યમાં વાપરી.